રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લંપી વાયરસમાં આખલાનું મોત થતા સરકારી તંત્ર કે નગરપાલિકાએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દેતા નગરપાલિકા કમ્પાઉન્ડમાં આખલાના મૃતદેહને છોડી દેવામાં આવ્યો. ખેડૂતોએ રામબોલોભાઈ રામના સૂત્રો સાથે સ્મશાન યાત્રા કાઢી આખલાના મૃત્યુદેહને ધોરાજી નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં છોડી દીધો. રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતની વાડીમાં લંપી વાયરસના કારણે આખલાનું મોત થતાં જેના નિકાલ માટે ધોરાજી નગરપાલિકા અથવા તો સરકારી તંત્રએ મૃત્યુદેહને ન લેવાની વ્યવસ્થા કરવી જોઈએ, પરંતુ સરકારી તંત્રએ તેમજ નગરપાલિકા કચેરીએ આ બાબતે ના પાડી દેતા ધોરાજીના ખેડૂતો દ્વારા આખલાના મૃત્યુદેહની સ્મશાન યાત્રા કાઢી જાહેર માર્ગ ગણાતા આઝાદ ચોક, ત્રણ દરવાજા, ગાંધી સ્ટેચ્યુ વગેરે વિસ્તારોમાં રામબોલોભાઈ રામના સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોએ આખલાના મૃત્યુદેહની સ્મશાન યાત્રા કાઢી ધોરાજી નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં છોડી દીધો હતો. આ બાબતે ખેડૂતોએ જણાવેલ કે અમારો એકના પશુનું મૃત્યુ નથી, પરંતુ લંપી વાયરસના કારણે અનેક ખેડૂતોના પશુઓના મોત થયા છે, જે બાબતે સરકારે તે નગરપાલિકાના વિસ્તારના અધિકારીઓએ તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ એ તેવી અમારી માગણી છે, જેના કારણે અમે સરકાર ધંધોરવા બાબતે આ સ્મશાન યાત્રા મોડી રાત્રિના પણ કાઢી છે. ખેડૂતોએ જણાવેલ કે આ બાબતે ધોરાજીના ધારાસભ્યે પણ હાથ ઊંચા કરી દીધા હતા. કલ્પેશ ભાસા, જેડેશ ટીવી, ધોરાજી. યાત્રા હું અત્યારે 20 વર્ષથી આ ગૌશાળા ચલાવી રહ્યો છું. યાત્રામાં એવું છે કે મારું પાલક અત્યારે ગૌપાલક તરીકે હું મારો ખૂટ છે જી એ અત્યારે એક્સપાયર થઈ ગયેલો છે. સવારે 10:30 થી 11 ની વચ્ચે એક્સપાયર થઈ ગયેલો હતો. એની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલી નથી સરકાર શ્રી તરફ. શું કારણથી એક્સપાયર થયો હતો? એ લંપી વાયરસનો અત્યારે પ્રોબ્લેમ તો બધાને ખ્યાલ જ હશે, એના માટે એ થઈ ગયેલું છે. પછી એની જાણ કરવામાં આપણે જે લોકો પશુ ઉપાડતા હોય એને આપણે જાણ કરેલી હતી, તો એને થોડુંક પૈસાના પ્રોબ્લેમને હિસાબે, લંપી વાયરસને હિસાબે એ લોકોએ ઉપાડવામાં આવ્યો નથી. તો એને અત્યારે 11 વાગી ગયા, સાંજનો સમય થઈ ગયો છે 11 વાગ્યા સુધી. એટલે પછી મારે અત્યારે આ યાત્રા કાઢવાનો નિર્ણય મારે કરવો પડ્યો. પછી માનનીય શ્રી ધારાસભ્યને પણ જાણ કરવામાં આવી હતી, નગરપાલિકાની અંદરમાં પણ જાણ કરવામાં આવેલી હતી, એનું કોઈ એક્શન લેવાનું નથી. એના માટે આ મારે વિરોધ પ્રદર્શન તરીકે જ મારે નીકળવું પડ્યું છે, અને મારે એના માટે જ આ ફરજ. અને અમારી બાજુમાં ભરવાડ સમાજના આગેવાન શ્રી રાજાભાઈ ભરવાડ અત્યારે અત્યારે હાજર છે, કારણ કે કાલે સવારે અમારી તો કિસાન લોક છીએ એટલે અમારે એવું પ્રયત્ન બને તો આ લોકો તો નબળી પરિસ્થિતિના કહેવાય, તો આને કંઈક કાર્યવાહી કરવી પડે એના માટે અમારે જજમેન્ટ માટે. અને અત્યારે અમે નગરપાલિકાની અંદરમાં આ વિરોધ પ્રદર્શન માટે મારો ખૂટ લઈ અને આવ્યા છીએ. જ્યાં સુધી એક્શન નહીં લેવાય તો આ ધણખૂટને અહીંયા